नमस्कार, आप जो राजो न्यूज 18 गुजराती ने क्राइम रिपोर्ट ने साथे हूं छु लुबना। मोरबी तालुका पुलिसे टैंकर माथी गैस नी चोरी करवाना कौभांडनो पर्दाफाश कर्यो छे, जेमा पुलिसे 29 लाख थी पण वधुना मुद्दामाल साथे चार आरोपीओ ने झड़पी पाड्या। आरोपीओ केवी रीतना प्रोपेन गैस नी चोरी करता हता जुओ आ क्राइम रिपोर्ट मां। મોરબી જિલ્લાના જૂના સાધુડકા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ગેસ ટેન્કરમાંથી ગેસ કેટિંગ કરી ગેસ સિલિન્ડર ભરવામાં આવતા, જે સ્થળ પર રેડ કરી પોલીસે ગેસ ટેન્કર, ગેસનો જથ્થો અને ગેસ સિલિન્ડર તેમજ બોલેરો કાર સહિત 29,85,000 નો મુદ્દા માલ જપ્ત કરી ચાર આરોપીની ધરપકડ કરી। મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે મોરબી તાલુકાના જૂના સાધુરકા ગામની સીમમાં ગુરુકુળ તરફ જવાના રસ્તે એબીસી મિનરલની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક લોકો ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરીને સિલિન્ડર ભરી રહ્યા છે, જેથી મોરબી પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યા પર રેડ કરવામાં આવતા સ્થળ પરથી પોલીસે એક ટેન્કર, એક બોલેરો કાર, 16.56 મેટ્રિક ટન ગેસ, 36 ગેસ સિલિન્ડરની બોટલ અને રબર પાઇપ સહિત કુલ 29 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। મોરબી તાલુકા પોલીસે રેડ કરતા ત્યાં ટેન્કરમાંથી સિલિન્ડરમાં પ્રોપેન ગેસ ભરતા હોવાનું જણાઈ આવતા રેડ દરમિયાન બે આરોપીને અટક કરવામાં આવેલ, તેમજ તપાસ દરમિયાન બીજા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આ લોકો ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ ભરતા હતા, જે આધારે એમને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ કરવામાં આવેલી છે। પોલીસે હાલ તો ચાર આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપીઓએ અગાઉ કેટલી વખત આવી રીતના ગેસ ચોરી કરી ચૂક્યા છે અને અન્ય કેટલા લોકો આ ગેસ ચોરીના કૌભાંડમાં સંકળાયેલા છે તે વધુ પૂછપરછમાં બહાર આવે તેવી શક્યતા છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। રાજકોટમાં તોફાની રાધાને પોલીસે બનાવી દીધી ડાહી। ક્રાઇમ રિપોર્ટમાં જુઓ કોણ છે આ રાધા, જેને સુધારવા પોલીસ મેદાને આવી। શહેરના પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા એક યુવતીની અટકાયત કરવામાં આવી। આ યુવતી ઇન્સ્ટાગ્રામમાં 26,000 થી પણ વધુ ફોલોઅર્સ ધરાવે છે। યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં પોતાનું નામ તોફાની રાધા રાખ્યું છે, તો સાથોસાથ પોતાના નામનું ડિસ્ક્રિપ્શન આપતા બાયોમાં જણાવ્યું છે કે હા, હું વાયડી છું, તોફાની તો પહેલેથી જ મારા કાનુડાની। ત્યારે તોફાની રાધાને પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવો ભારે પડ્યો હોવાની વાત સામે આવી। તોફાની રાધાના હાલ સોશિયલ મીડિયામાં જુદા જુદા 3 વિડીયો વાયરલ થયા। એક વિડીયો તેને રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં બનાવ્યો હોવાનું સામે આવ્યું, જ્યારે કે એક વાયરલ થયેલો વિડીયોમાં તોફાની રાધા ગાંજા જેવા પદાર્થ સાથે જોવા મળી રહી છે। જ્યારે કે અન્ય એક વિડીયોમાં તોફાની રાધા જેતપુર ટોલ નાકાનું બેરિયર તૂટતી હોય તે પ્રકારના દ્રશ્યો કેદ થયા છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ જણાવ્યું કે વાયરલ થયેલા વિડીયો મામલે ઇન્સ્ટાગ્રામમાં તોફાની રાધા નામે એકાઉન્ટ ધરાવનારી યુવતીની અટકાયત કરવામાં આવી। સમગ્ર મામલે તેના પરિવારજનોને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા। યુવતીની પ્રાથમિક પૂછપરછમાં યુવતીએ પ્રદ્યુમન નગર પોલીસ મથકવાળો વિડીયો આજથી આશરે 2 કે 3 વર્ષ પૂર્વે બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ અટકાયતમાં આવતા જ આ તોફાની રાધા કેવી ડાહી બની ગઈ એ પણ જુઓ। આજે મને મારા કાયદાની ભાન પડી ગઈ છે, આજ પછી કોઈ દી હું ગેરપ્રવૃત્તિ નહીં કરું કે કાંઈ ઇન્સ્ટાગ્રામમાં કે ક્યાંય હું વિડીયો કે હું નહીં મૂકું, આજ પછી ઇન્સ્ટાગ્રામ યુઝ નહીં કરું। આજ મને ખબર પડી ગઈ છે કોઈ 30K ફોલોઅર્સ કામ નથી આવતા, એટલે આપણે આપણું વિચારવાનું, આપણું કરવાનું, આમાં કાંઈ કાઢી લેવાનું નથી। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મોરબીમાં થોડા દિવસે 7 લાખથી પણ વધુ રકમની ચીલ ઝડપ કરનાર લૂંટારાઓની પોલીસે ધરપકડ કરી છે। પોકેટ કોપની મદદથી પોલીસ કેવી રીતના લૂંટારાઓ સુધી પહોંચી જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં। થોડા દિવસે 7.25 લાખની લૂંટ ચલાવનાર આરોપી પોલીસ ગિરફ્તમાં।
પોકેટ કોપની મદદથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી। 3 દિવસ પહેલા મોરબીના બહાદુરગઢ ગામના પાટિયા નજીક એક યુવક સાથે થયેલ 7.25 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। પોલીસે લૂંટમાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। રાપીબે મની ટ્રાન્સફર પેઢીમાં કામ કરતો યુવાન શૈલેશ વડસોલા 3 દિવસ પહેલા 7.25 લાખની રોકડ રકમ લઈને પોતાના બાઇક પર મોરબી તરફ આવી રહ્યો હતો। ત્યારે બહાદુરગઢ સોખડા ગામ નજીક 2 બાઇકમાં સવાર 3 લોકો તેની પાસે આવ્યા હતા અને યુવાનને રસ્તા વચ્ચે રોકી માથાકૂટ કરવા લાગ્યા હતા। ઝપાઝપીમાં બંને ઈસમો મળીને યુવાનને નીચે પછાડી દીધો હતો। દરમિયાન યુવાન પાસે રહેલ રોકડ ભરેલો થેલો લઈને લૂંટારુઓ ફરાર થયા હતા। જો કે પોલીસે પોકેટકોપની મદદથી આરોપીની ધરપકડ કરી સમગ્ર લૂંટની ઘટનાનો પર્દાફાશ કર્યો છે। ફરિયાદી મની ટ્રાન્સફરના ધંધા માટે અલગ અલગ જગ્યાએથી ઉઘરાણી કરતા હતા। આ જે એક જગ્યા ઉપર ઉઘરાણી જે દરેક જગ્યા ઉપર ઉઘરાણી કરવા માટે જતા હતા ત્યાં આરોપી વિશાલ વડસોલાની ચાની કીટલી હતી ને એને ખબર હતી કે ફરિયાદી આ જગ્યા ઉપર રોજે રોજ આવે છે, જે આધાર ઉપર એણે આયોજન કરી ને પ્રકાશ તથા બીજા આરોપીઓને બોલાવી આયોજન કરી ને સ્નેચિંગનો અને ગુનો આચરેલ હતો। ઘટના બની તે સમયે મોરબી તાલુકા પોલીસ LCBની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જિલ્લાના LCBને બાતમી મળી હતી કે આ લૂંટના ગુનામાં GJ36K5003 નંબરનું મોટરસાયકલ વપરાયું છે, જેથી પોકેટ કોપ એપ મારફતે બાઇકના માલિક અંગે સર્ચ કરતા આ બાઇક પાર્થ વડસોલાના નામે હોવાની ખબર પડતા તેમની પૂછપરછ કરાઈ તો માલુમ પડ્યું કે આ બાઇક વિશાલ વડસોલા નામનો વ્યક્તિ વાપરતો હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે તેને ઝડપી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો। આ ગુનો તેને તેના પિતરાઈ ભાઈ બેચરભાઈ વડસોલા અને અન્ય એક વ્યક્તિએ આ લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સર્વેલન્સ આધારે અત્યાર સુધી ત્રણ ઇસમોને પકડી પાડેલ છે, જેમાં વિશાલ વડસોલા, બેચર વડસોલા તથા પ્રકાશ તાહેડ નાઓની અટક કરવામાં આવેલ છે। આમની પાસેથી અત્યાર સુધી 1,50,000 કબજે કરવામાં આવેલ છે, તેમજ 2 મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે। લૂંટી તમામ રકમમાંથી 1,50,000ની રકમ કબજે કરવામાં આવી છે। પોલીસ હજી આ લૂંટની ઘટનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। અન્ય આરોપીઓની ધરપકડ બાદ બાકીની રકમ જપ્ત થાય તેવી પોલીસને આશા છે। પકડાયેલા આરોપીઓ અગાઉ પણ આવી રીતના લૂંટના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। પોલીસે હાલનો આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે। અતુલ જોશી, News18 ગુજરાતી, મોરબી। સગીરાના મિત્રનો મામા બન્યો હેવાન, સગીરા સાથે મિત્રતા કરી ફોટોશૂટ કરાવવાના બહાને હોટલમાં લઈ બળાત્કાર ગુજાર્યો। કોણ છે આ હવસખોર મામા? જુઓ ક્રાઇમ રિપોર્ટમાં। તસવીરમાં દેખાતો આ છે જય કિશન, જે પૂર્વ વિસ્તારમાં નરોડા પાસે રહે છે। હાલ તેની સામે એક સગીરાની માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। આરોપીઓએ સગીરા સાથે પહેલા મિત્રતા કરી, ઇન્સ્ટાગ્રામ મારફતે નંબરની આપલે કરી, બાદમાં વાતચીત કરી। સગીરાને ફોટોશૂટનો શોખ હોવાથી જાળમાં ફસાવી હોટલમાં ફોટોશૂટ કરવા લઈ ગયો, જ્યાં તેને આલિંગનમાં લઈ આરોપીએ બળાત્કાર ગુજાર્યો। અંબેનગર રહેતા એક બેને ફરિયાદ આપેલી, તેમાં તેઓએ જણાવે કે પોતાની દીકરી 17 વર્ષ 8 માસની છે, જે આજથી લગભગ 3-1 માસ પહેલાં પોતાના એક ઇન્સ્ટાગ્રામવાળા મિત્ર પવન રાજપૂતના સંપર્કમાં આવેલી। આ પવન રાજપૂત સાથે એના મિત્રતાના સંબંધ હતા। પવન રાજપૂતે પોતાના મામા જય કિશનની ઓળખાણ કરાવેલી। જય કિશન અને આ જે ભોગ બનનાર છે, 17 વર્ષ 8 માસની દીકરી, બંનેના સંપર્ક થયેલો અને બંને મિત્રતા બંધાયેલી। આરોપી અને સગીરા વચ્ચે આમ કોઈ સીધો સંબંધ ન હતો। સગીરાને એક ફ્રેન્ડ હતો, જે મિત્રએ જ તેના મામા સાથે આ સગીરાની મુલાકાત કરાવી હતી અને બાદમાં ફ્રેન્ડના મામાને ભાણિયાની આ સગીર ફ્રેન્ડ ગમી જતા તેને પ્રેમ કરતો હોવાનું નાટક કરી લગ્નની લાલચ પણ આપી। મિત્રતામાં જે જય કિશન છે તેને એકવાર ફોટોશૂટ કરવાના બહાને એક હોટલમાં લઈ ગયેલા અને ત્યાં પણ તેને લગ્નની લાલચ આપી આ ભોગ બનનાર સાથે શારીરિક કૃત્ય કર્યું।
આટલું જ નહીં, આરોપી જય કિશન આ સગીરાને કેટરિંગનું કામ કરાવવાના બહાને રાજકોટ પણ લઈ ગયો હતો, જ્યાં અનેક વાર સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આજે આરોપી છે જય કિશન, તેને આ ભોગ બનનારને જેતપુર રાજકોટ ખાતે લઈ જઈ કેટરિંગનું કામ આપવાના બહાના હેઠળ લગભગ 20 દિવસ ત્યાં કેટરિંગના કામ ચાલુ રોકાયેલા અને ત્યાં પણ અલગ અલગ જગ્યાએ તેને શારીરિક રીતે ભોગ બનનાર સાથે કરેલું છે. સગીરાના રાજકોટથી આવ્યા બાદ શરીરના ગુપ્ત ભાગોએ ઈજા પહોંચી હતી અને શારીરિક તકલીફો શરૂ થઈ હતી, જેથી તે પહેલા એક ડોક્ટર પાસે ગઈ જ્યાં તેને એક એનજીઓની મહિલા મળતા આ એનજીઓની મહિલાએ સગીરાનો માતા સાથે ભેટો કરાવ્યો અને સમગ્ર મામલાની જાણ કરી. જ્યારે લગ્નની વાત આવી ત્યારે આ જે આરોપીએ છે તે લગ્નની ના પાડેલી અને તે અન્વયે કુબેરનગરમાં રહેતા તેના માતાએ વિગતવાની ફરિયાદ આપેલી છે. આ બાદ આરોપીના ઘરે સગીરાની માતા જતા આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું પણ સ્વીકાર્યું, ત્યારે હવે પોલીસ આ અંગે ગુનો નોંધી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધરી ચૂકી છે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત સાચી ઠરી છે. રાજકોટમાં જ્યાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિધિના નામે એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી માતાજી નામની એક ફરજી મહિલા પકડાઈ છે. કોણ છે આ ફરજી મહિલા અને કેવી રીતના લોકોને લૂંટવાનું કામ કરતી હતી, જો આ ક્રાઇમ રિપોર્ટમાં. એકના ડબલની સ્કીમ, વિધિ કરવાના બહાને એકના ડબલની સ્કીમ. આપની ટીવી સ્ક્રીન પર દેખાતી મહિલાનું નામ છે લતા ઉર્ફે માતાજી. આ લતા ઉર્ફે માતાજી ફિર હેરા ફેરી નામની ફિલ્મની હિરોઈન કરતા પણ પહોંચેલી માયા છે, કારણ કે આ મહિલા અજીબ રીતે લોકોના રૂપિયા એકના ડબલ કરી આપવાની લાલચ આપે છે. પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લઈ તેને 5-10 દિવસમાં 1 લાખના 2 લાખ કરી આપવાની લાલચ આપવામાં આવતી. આ લતા ઉર્ફે માતાજી લોકો પાસેથી માતાજીના નામે ઠગાઈ કરતી અને આ ફરજી માતાજી નામની મહિલા માટે ઇમ્તિયાઝ, સલીમ, શાંતનુજી, સલીમ, ભરત અને જીવા નામના વ્યક્તિ મહિલાને ગ્રાહકો શોધીને આપતા. મુલાકાત કર્યા બાદ માતાજી જેમ કહે તે રીતના વિધિ કરાવવી પડતી અને કહ્યા મુજબની વસ્તુઓ સાથે રાખવી પડતી. વિધિ માટે આ ભેજાબાજ લોકો આટલી સામગ્રી મંગાવતા. 2 મીટર સફેદ કપડું, ગુલાબનું ફૂલ, અગરબત્તી, 94 પૈંડા, પાણીની બોટલ, 1 સિગરેટનું પેકેટ. વિધિ કરવા માટે આ પ્રકારની અલગ અલગ ચીજ વસ્તુઓ સાથે લાવવાનું કહેવામાં આવતું અને આ વિધિ એક અલગ જ રૂમમાં કરાવવામાં આવતી કે જ્યાં કોઈની અવર જવર ન હોય. અને ઘરમાં આ ભેજાબાજ એવી રીતના વિધિ કરતા તે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. સૌ પ્રથમ તો રૂમની વચ્ચે સફેદ કલરના કપડામાં ફૂલ પાથરી, અગરબત્તી કરી, રૂપિયા મુકાવી, રૂપિયા પર કંકુના ચાંદલા કરી અને કેટલા પૈસા જોઈએ છે તેમ કહી ખાલી વાસણ મંગાવતા અને પછી વિધિ શરૂ કરતા. ખાલી વાસણમાં અંદર ફૂલો ભરી તેના ઉપર રૂપિયાની અમુક છૂટી નોટો મૂકતા અને બાદમાં ગ્રાહકને ગુલાબથી ભરેલું વાસણ બતાવવામાં આવતું અને એવું કહેતા કે આ વાસણ રૂપિયાથી ભરાઈ ગયું છે. આ વાસણને ઢાંકણાથી બંધ કરી વાસણને ખોલવાનું કે અડવાનું ના પાડતા અને જ્યાં સુધી અમે ફોન ન કરીએ ત્યાં સુધી તે વાસણની દરરોજ અગરબત્તી કરવાનું કહેતા. બિચારા તે વ્યક્તિને શું ખબર કે તે જે રૂપિયા ભરેલા વાસણની અગરબત્તી કરી રહ્યા છે તે અસલમાં ખાલી છે, કારણ કે તેને જે રૂપિયા એકના ડબલ માટે વિધિ કરવા આપ્યા હતા તે રૂપિયા તો ફરજી માતાજી નામની મહિલા તને સાગરીતો સાથે લઈને ફરાર થઈ ગઈ છે. એ પોતે માતાજી હોવાનો ઢોંગ કરે અને તેને માતાજી દ્વારા અમુક વિદ્યાઓ મળેલી છે એ પ્રમાણેની વાત અન્ય એસમો લોકો સુધી પહોંચાડે. આ વિદ્યા દ્વારા એ તમે જે પૈસા આપો છો એના ડબલ કરી આપે, તેમાં આપણા ઘરે આવે, ત્યારબાદ સમગ્ર ધાર્મિક વિધિવિધાન કરે, પછી એક રૂમની અંદર તગારાની નીચે પૈસા રાખી દેવામાં આવે ફૂલ સાથે અને પછી અઠવાડિયા સુધી એ જગ્યા ખોલવીને એ પ્રમાણેની સૂચના આપી રોજ પૂજાપાઠ કરવો, એ પ્રમાણે વાતચીત કરે અને લોકો ભોળવે જઈને તેની અંદર પૈસા મૂકી દે. પણ ખરે ત્યારબાદ જ્યારે લોકો નીકળી જાય ત્યારે ખરેખર પૈસાની અમુક નોટો જ ત્યાં હોય, તે સિવાયના બધા જ પૈસા લોકો લઈને નીકળી જતા હોય. તો આ રીતની એમઓ દ્વારા તેમણે છેતરપિંડી કરી પોલીસ દ્વારા ગણતરીના દિવસોની અંદર આ ડિટેક્ટ કરીને સમગ્ર જે પૈસા ગયા હતા એ બધા જ રિકવર કરવામાં આવ્યા છે. આરોપીઓ અગાઉ કેટલા લોકો પાસેથી વિધિ કરવાના બહાને રૂપિયા પડાવ્યા છે તેની લિસ્ટ જુઓ. 2021માં પાટણના દિયોદરમાં વિધિ કરવાના બહાને 5 લાખ પડાવ્યા. 2021માં ગાંધીનગરના પીપલોદમાં એક પરિવાર પાસેથી 2 લાખ પડાવ્યા. ગત દિવાળીના ગાંધીનગરમાં 80,000 પડાવ્યા. 2 મહિના પહેલા અંકલેશ્વરમાં એક પરિવાર પાસેથી 5 લાખ પડાવ્યા.
ફેબ્રુઆરી 2022 માં સુરતના વરાછામાં 11 લાખ રૂપિયા પાટ ઉપર મૂકી ડબલ કરવાનું કામ રાખેલું, પરંતુ ત્યાં માણસો વધારે હોવાથી પકડાઈ જવાની બીક હતી, જેથી પાર્ટીને કહ્યું કે તમારું કામ હાલ નહીં થાય તેવું કહીને ત્યાંથી જતા રહ્યા. આ બધા બનાવ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે આજના આધુનિક જમાનામાં હજી પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં જીવે છે, જે તેમને પાછળથી ભારે પણ પડે છે. પોલીસની સાથે ન્યૂઝ 18 ગુજરાતી પણ તમને અપીલ કરી રહ્યું છે કે આવી કોઈ લોભામણી લાલચમાં આવવું નહીં, કોઈ પણ અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશ આપવો નહીં, નહીતર તમારું ઘર સાફ થતા વાર નહીં લાગે. હાલ તો આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 11 લાખ રોકડ સહિત 13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરજી માતાજી નામની મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી બાકીના આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓની પૂછપરછમાં વધુ અન્ય નવા ખુલાસા થવાની શક્યતા છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુર જિલ્લામાં એક ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો. કાયદાના સંઘર્ષમાં આવેલ 3 બાળકિશોરોને ચોરીના મુદ્દામાં સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુરની એક મોબાઈલ દુકાનમાં 12 દિવસ પહેલા રાત્રિના સમયે ચોરી થઈ, જેમાં 11 મોબાઈલ, 57 એરપોર્ડ્સ, ચાર્જર તેમજ અન્ય વસ્તુઓની ચોરી થઈ હોવાની ફરિયાદ સંખેડા પોલીસ સ્ટેશને નોંધાઈ, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા 3 કિશોરોને ઝડપી પાડાયા. તેમની ચોરીનો મુદ્દા માલ પણ રિકવર કરવામાં આવ્યો. છોટાઉદેપુર LCB ને બાતમી મળી કે 3 બાળકિશોરો ચોરીનો મુદ્દા માલ એક થેલામાં લઈને વેચવા જવાના છે, જેથી વોચમાં રહેલી LCB પોલીસને લોટિયા ચોકડી પાસે ઉભેલા 3 બાળકિશોરોને પકડીને પૂછપરછ કરતા તેમણે મોબાઈલ ચોરીની કબૂલાત કરી. તેમની પાસેથી મોબાઈલની દુકાનમાંથી ચોરેલા મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો અને 3 બાળકિશોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્રેના છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ સ્ટેશનના બાદરપુર ગામે 18/7/2022 રોજ એક મોબાઈલ જે રિપેરિંગ કરે છે એ કંપનીનો તાળો તોડીને એમાંથી 11 મોબાઈલ, 57 જેટલા ઇયરપોડ્સ અને ચાર્જર, પાવર બેન્ક, બેટરી અને મોબાઈલ ચાર્જર એ બધા મુદ્દામાલની ત્યાંથી ચોરી કરવામાં આવેલ હતી. એ ચોરીની તપાસમાં LCBએ ટેકનિકલ રીતે એ લોકોને તપાસ કરી અને એમાં ખબર પડી કે બાદરપુર ગામના તેમજ માછીપુરા ગામના 3 જે બાળકિશોરો છે એ આ ચોરીમાં સંકળાયેલા હતા. પછી એ 3 બાળકિશોરોને પૂછપરછ કરવામાં આવી તો એ લોકો પાસેથી બધું જેટલું મુદ્દામાલ ચોરીમાં ગયો હતો એ બધું રિકવર કરવામાં આવેલ છે. હાલ તો છોટાઉદેપુર જિલ્લાની પોલીસે આ બાળકિશોર આરોપીઓને પકડી પાડ્યા છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લામાં પણ આવી રીતના કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો દ્વારા ચોરીના બનાવ બની રહ્યા છે, જેને લઈને પોલીસે જાગૃત અભિયાન યોજવાની જરૂર છે. સહજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે યુવતીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર બનાવટી પ્રોફાઇલ બનાવી મેસેજ કર્યા. યુવતી સાયબર ક્રાઇમમાં પહોંચતા આરોપી થયો જેલ હવાલે. જુઓ આ ક્રાઇમ રિપોર્ટ. આજનો આધુનિક જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે, પરંતુ કેટલાક આવારા તત્વો તેનો દુરુપયોગ પણ કરી રહ્યા છે અને એમાં ખાસ કરીને એકતરફી પ્રેમનો બદલો લેવા માટે હવે મોટા ભાગના યુવકો યુવતીની સામાજિક બદનામી થાય તે હેતુથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા જસ વર્મા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા મારફતે તેના જ વિસ્તારમાં રહેતી એક યુવતીનો સંપર્ક કર્યો હતો. બંનેની મિત્રતા થયા બાદ સોશિયલ મીડિયા પર વાતચીત શરૂ થઈ હતી. જસ આ યુવતીના એકતરફી પ્રેમમાં પડતા યુવતીએ જસ સાથે વાત કરવાની બંધ કરી દીધી, જેથી પ્રેમિકાને પામવા અને તેની સાથે વાતચીત કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં 4 ફેક એકાઉન્ટ બનાવ્યા અને યુવતીને પરેશાન કરવાનું શરૂ કર્યું. સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ થતા ટેકનિકલ એનાલિસિસથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો. આરોપી જે છે અને જે ફરિયાદી છે એ એક જ વિસ્તારના રહેવાસી છે, બંને એક બીજાને ઓળખે પણ છે. આ ફરિયાદીની બેન છે એ નાની ઉંમરની બેન છે, એટલે એને પણ એની ફેક આઈડીઝ બનાવીને આ હેરાન પરેશાન કરતો હતો. બંને જણા વાતચીત પણ કરતા હતા, પણ ધીમે ધીમે એકતરફી જે આરોપી છે એકતરફી પ્રેમ કરવા લાગે,
જેના માટે પછી એને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું। 21 વર્ષનો જશ વર્માએ એક કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે, પરંતુ એકતરફી પ્રેમમાં જશ સાયબર ક્રિમિનલ બની ગયો। યુવતી જશ સાથે વાતચીત બંધ કરી દેતા જશે યુવતીને અશ્લીલ મેસેજની સાથે યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા। એટલું જ નહીં, યુવતીના ભાઈને પણ બીભત્સ મેસેજ કરતો હતો। સાયબર ક્રાઇમની ટીમે ધરપકડ કરીને પૂછપરછ કરતા તેના જુદા જુદા નામના 4 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા, જેથી સાયબર ક્રાઇમે આ એકાઉન્ટ બ્લોક કરાવીને વધુ તપાસ શરૂ કરી। આ જે ફરિયાદી છે એને એના પોતાની જે આઈડી છે એના ઉપર કરતો હતો, તેમજ એની બેન જે નાની ફરિયાદીથી નાની બેન છે એની પણ એ જે ઓફિશિયલ આઈડી છે એના ઉપર આ પહેલાં ચેટિંગ કરવાનું કામ કરતો હતો। પણ જ્યારે આ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું એટલે આરોપીની જે મેઇન આઈડી હતી એ પહેલાં બ્લોક કરવામાં આવી, એને અવોઇડ કરવાનું શરૂ કર્યું હતું। પણ એ એક તરફી જે આરોપી જે છે એક તરફી પ્રેમમાં નાની જે બેન છે એની ફરિયાદીની એને પછી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું। સાયબર ક્રાઇમે આરોપી જશ વર્માનો મોબાઈલ જપ્ત કરીને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી છે। આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ યુવતીને આવી રીતના અશ્લીલ મેસેજ કર્યા છે કે કેમ તે અંગે પણ આરોપીની પૂછપરછ કરી રહી છે। કોઈ વ્યક્તિનું મગજ ક્યારે રાક્ષસ બની જાય તે કંઈ કહી ન શકાય। આજકાલની યુવતીઓએ આવા નબીરાઓને ઓળખી લેવા ખૂબ જ જરૂરી છે। ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।